वाहला विद्यार्थी मित्रों, धोरण एक विषय अंग्रेजी बाळको छेल्ला विडियो में आपणे घणा बधा स्पेलिंग लख्या था ने ते तमे पण पांच वार लखीने पाका करी लीधा हशे। आजे आपणे नवा स्पेलिंग लखीशुं। बाळको तमे पण मारी साथे लखता जजो। सी ओ बी कॉब एटले के मकाई। बाळको आजे आपणे जे पण स्पेलिंग लखीए ते बधा स्पेलिंग पण तमारे पांच पांच वार लखवाना छे। सी ओ डी कोड एटले के माछली। तेना पछीनो स्पेलिंग छे पी ओ डी पॉड एटले के सींग। तेना पछी छे आर ओ डी रॉड एटले के सळियो। तेना पछीनो स्पेलिंग छे डी ओ जी डॉग एटले के कूतरो। तेना पछी छे एल ओ जी लॉग एटले के लाकड़ू। तेना पछी छे एम ओ पी मॉप एटले के पोतू। टी ओ पी टॉप એટલે કે ભમરડો। બાળકો તેના પછીનો સ્પેલિંગ છે સી ઓ ટી કોટ એટલે કે ખાટલો। એના પછીનો સ્પેલિંગ છે બાળકો ડી ઓ ટી ડોટ એટલે કે બિંદુ। એના પછીનો સ્પેલિંગ છે પી ઓ ટી પોટ એટલે કે માટલું। એના પછી છે બી ઓ એક્સ બોક્સ એટલે કે પેટી। એના પછીનો સ્પેલિંગ છે એફ ઓ એક્સ ફોક્સ ફોક્સ એટલે શિયાળ। બી ઓ વાય બોય એટલે કે છોકરો। એના પછીનો છેલ્લો સ્પેલિંગ છે ટી ઓ વાય ટોય એટલે કે રમકડું। તો બાળકો આજે આપણે જેટલા પણ સ્પેલિંગ લખ્યા તે આપણે ફરીથી એકવાર બોલી લઈએ। સી ઓ બી કોબ એટલે કે મકાઈ। સી ઓ ડી કોડ એટલે કે માછલી। પી ઓ ડી પોડ એટલે કે સિંગ। એના પછી છે આર ઓ ડી રોડ એટલે કે સળિયો। એના પછીનો સ્પેલિંગ કયો છે બાળકો ડી ઓ જી ડોગ એટલે કે કૂતરો। એના પછી છે એલ ઓ જી લોગ એટલે કે લાકડું। એના પછીનો સ્પેલિંગ કયો લખ્યો હતો બાળકો આપણે એમ ઓ પી મોપ એટલે કે પોતું। એના પછી છે ટી ઓ પી ટોપ એટલે કે ભમરડો। એના પછીનો સ્પેલિંગ છે સી ઓ ટી કોટ એટલે કે ખાટલો। એના પછી છે ડી ઓ ટી ડોટ એટલે કે બિંદુ। એના પછીનો સ્પેલિંગ છે પી ઓ ટી પોટ એટલે કે માટલું। એના પછી છે બી ઓ એક્સ બોક્સ એટલે કે પેટી। એના પછીનો સ્પેલિંગ કયો લખ્યો હતો બાળકો આપણે એફ ઓ એક્સ ફોક્સ એટલે કે શિયાળ। એના પછી બી ઓ વાય બોય એટલે કે છોકરો। અને છેલ્લો સ્પેલિંગ છે ટી ઓ વાય ટોય એટલે કે રમકડું। તો બાળકો આજે આપણે નોટબુકમાં જેટલા પણ સ્પેલિંગ લખ્યા તે તમારે પણ બોલતું જવાનું છે અને પાંચ વાર લખતું જવાનું છે અને વ્યવસ્થિત રીતે પાકા પણ કરવાના છે। હવે આપણે આના પછીના વિડીયોમાં બીજા નવા સ્પેલિંગ શીખીશું।